મિત્રો ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થાની અંદર આપણે ગયા વિડીયોમાં ચેપ્ટર નંબર 7 ની સમજૂતી પૂર્ણ કરી હતી. આજે આપણે ચેપ્ટર નંબર 8 જે નાણાકીય સંચાલન એના વિશે અભ્યાસ કરવાનો છે. નાણાકીય સંચાલન એટલે શું? તો કે નાણાકીય સંચાલન સામાન્ય અર્થમાં કહીએ તો નાણાનું કરવામાં આવતું સંચાલન. હવે આ સંચાલનની વ્યાખ્યા, તેની લાક્ષણિકતા, તેના હેતુ, તેનું મહત્વ આવું બધું આપણે આ ચેપ્ટરની અંદર ભણવાનું છે. પ્રસ્તાવના સરળ અર્થમાં નાણાનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન. સામાન્ય ભાષામાં કહીએ તો નાણામાં નાણાકીય કરવામાં આવતું સંચાલન એટલે નાણાકીય સંચાલન. નાણું એ ધંધા માટે રક્ત સમાન છે. રુધિરાભિસરણ વગર માનવ જીવનનું અસ્તિત્વ શક્ય નથી. જેવી રીતે આપણા શરીરની અંદર બ્લડ એટલે કે લોહીનું મહત્વ છે, એ બ્લડ ફરતું રહે, લોહી ફરતું રહે તો એનાથી આપણે જીવંત છીએ. એવી રીતે ધંધાની અંદર જો નાણું ફરતું રહે, ફોર એક્ઝામ્પલ મેં સિક્કો આપણા એના ફેરો એમ નહીં પણ કોઈ એક જ જગ્યાએ મૂકી રોકાની જે મૂકી રોકાણ કરીને નફો કરો એ નફામાંથી તમે બીજી આવક પ્રાપ્ત કરો. આ રીતે નાણાંને ફરતું રાખવામાં આવે છે. એટલે એ રીતે નાણું એ ધંધાની અંદર એ રક્ત સમાન છે. અને જે રુધિરાભિસરણ વગર માનવ જીવનનું અસ્તિત્વ નથી એમ નાણા વગર એ ધંધાનું અસ્તિત્વ નથી. પર્યાપ્ત નાણા વગર ધંધો શરૂ કરી શકાતો નથી. એટલે કે દરેક ધંધા માટે નાણું એ પાયાની ઈંટ છે. જેટલા જરૂરી નાણા હોય, પૈસાની જરૂર હોય તેટલા જરૂરી નાણા વગર એ આપણે ધંધો શરૂ કરી શકતા નથી. એટલે કે પાયાની ઈંટ સમાન એ નાણું છે. ધંધામાં વ્યવહારોને નિયમિત ચાલુ રાખવા માટે નાણું જરૂરી છે. વાસ્તવમાં નાણું એક એવી ધરી છે કે જેની આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ ફર્યા કરે છે. જેમ આપણે દિવાલ ચણતા હોય તો દિવાલ માટે પાયાની ઈંટ એવી મહત્વની છે, એ જ ઈંટ ઉપર આખી દિવાલ અને આખું બિલ્ડિંગ ચણાતું હોય છે. એવી જ રીતે નાણું એ પણ ધંધાની ઈંટ પાયાની ઈંટ સમાન છે. જો એ ધંધામાં જ મૂડીરોકાણ સારું થયું હશે તો નફો પણ સારો પ્રાપ્ત થઈ શકે છે. એટલે કે સમગ્ર સંચાલકીય પ્રવૃત્તિનો આધાર એ આર્થિક પ્રવૃત્તિ ઉપર છે, એટલે કે નાણાંની ધરી ઉપર છે. આસપાસ નાણાંની જે ધરી ફરે છે એની આસપાસ જ આર્થિક પ્રવૃત્તિઓ ચાલ્યા કરે છે. આર્થિક ત્યારે જ ગણાય કે નાણું, આપણે ગુજરાતીમાં કહેવાય છે કે નાણાં વગરનો ના થયો, નાણે નાથા લાલ, એના જેવી સ્થિતિ છે. જો નાણું હશે, એ ધરી હશે નાણાંની ધરી, તો જ એની આજુબાજુ છે એ આર્થિક પ્રવૃત્તિ થાય છે. નાણાકીય સંચાલન નાણાકીય સાધનોને એવી રીતે ઉપયોગ કરે છે કે જેથી સંતોષકારક વળતર કમાવા સાથે નાણાંનો ઇષ્ટતમ ઉપયોગ પણ કરી શકાય છે. બીજી તરફ નાણાંનો એવી રીતે ઉપયોગ કરવો જોઈએ કે ઓછા મૂડી રોકાણે વધુ નફો પ્રાપ્ત થાય, એટલે કે ઇષ્ટતમ. નાણું ઓછું રોકાણ પછી વસ્તુ વિનિમય પ્રથા આવી, એ વસ્તુ વિનિમય પ્રથાની ખામીઓ જોઈ અને એના વિભાજન પણ થઈ શકતું નહીં એવા ઘણા બધા સમસ્યાઓ હતી. આના કારણે નાણું અસ્તિત્વમાં આવ્યું. પછી નાણાંની અંદર પણ પાછા ચલણી સિક્કા અને નોટો એનું અસ્તિત્વ હતું, એની પણ મર્યાદા હોવી જોઈએ. અને એના કારણે હાલમાં છે જે આપણે અદ્રશ્ય નાણું એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીએ છીએ, જે અદ્રશ્ય નાણાં તરીકે ઓળખવામાં આવે. અને હાલ તો કોરોના કાળમાં તો ઓનલાઈન પેમેન્ટ બધું છે એ અદ્રશ્ય નાણાં દ્વારા જ આપણે ચૂકવણી કરતા થયા છે. તાજો બતાવે છે કે જેમ જેમ સમય પસાર થતો ગયો એમ નાણાંના સંચાલન હોય તો એમબીએ પણ એટલે કે આવા કોર્સો પણ નાણાકીય સંચાલન ફાઇનાન્સની અંદર અભ્યાસક્રમો પણ એના વિશેના થાય છે. સ્પેશિયલ નાણા
સમય થવા લાગ્યા છે. એટલે આમ જેમ સમય પસાર થયો એમ નાણાંના સંચાલનનું મહત્વ વધતું ગયું. હવે નાણાકીય સંચાલનનો ખ્યાલ જોઈએ. વ્યવહારમાં નાણાંનું કાર્યનું સંચાલન એટલે નાણાકીય સંચાલન. નાણાંના કાર્યનું સંચાલન એટલે નાણાકીય સંચાલન, જે આપણે સાદી ભાષામાં કહી શકાય. ધંધાની બધી જ નાણાકીય પ્રવૃત્તિઓના પાસાનો સમાવેશ નાણાકીય સંચાલનની અંદર થાય છે. ધંધાની કોઈ પણ પ્રવૃત્તિ હોય એમાં નાણાં વગર શક્ય છે જ નહીં. દાખલા તરીકે મૂડીરોકાણ કરો એટલે કે બિલ્ડિંગ બનાવો ધંધા માટે, અથવા તો દુકાન લો કાંઈ પણ લો, એના માટે સવારથી નાણું જોઈએ. તમે જે વસ્તુનો વેપાર કરવા માંગતા હો અથવા વસ્તુનું ઉત્પાદન કરવા માંગતા હો તે વસ્તુ તમે ખરીદવી પડે. દાખલા તરીકે કાપડની દુકાન નાખો છો તો કાપડ છે તમારે ખરીદવી તો પડશે જ. તો એ કાપડ ખરીદવા માટે પણ તમારે નાણાંની જરૂર પડશે. પછી એની ખર્ચાઓ ચૂકવવા માટે લાઇટ બિલ, વાહન વ્યવહાર બિલ, પેટ્રોલ ખર્ચ, ટેલિફોન ખર્ચ, આ બધા ખર્ચાઓ પણ છે નાણાંની અંદર ચૂકવવાના થશે. પછી છે કાંઈક વાત, હવે તમે કાપડનો વેચાણ કરો છો એમાંથી આવક પ્રાપ્ત થાય તો એમાં પણ નાણાં થશે. એ આવક પ્રાપ્ત થઈ એમાં નફો મળીને આખી તમે જે ખરીદી કરી છે કાપડનું એના માટે ચૂકવણું પણ કરવું પડશે. આમ ધંધાની કોઈ પણ પ્રવૃત્તિ છે એ નાણાં વગર શક્ય નથી. હવે જુદા જુદા જે લેખકો છે એને પોતાના ખ્યાલો આપ્યા છે. પહેલા એફ ડબલ્યુ પાઇસના જણાવ્યા મુજબ નાણાંના ઉપયોગ પર આધુનિક અર્થતંત્રમાં નાણાકીય સંચાલન એટલે જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે નાણાં મળી રહે તે પ્રમાણેની વ્યવસ્થા. એફ ડબલ્યુ પાઇસે જે નાણાંના ઉપયોગ આધારિત આધુનિક અર્થતંત્રમાં નાણાંના ઉપયોગ આધારિત અને મોડર્ન અર્થતંત્ર, આધુનિક એટલે કે મોડર્ન અર્થતંત્રમાં પોતાની વ્યાખ્યા આપી છે કે જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે નાણાં મળી રહે તેની વ્યવસ્થાને નાણાકીય સંચાલન કહેવાય. એટલે કે આપણે ડબલ્યુ ફાઈ મોડલ છે એમ પણ કહી શકીએ કે આધુનિક અર્થશાસ્ત્રની અંદર એને એવી વ્યાખ્યા આપી કે જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે નાણાં મળી રહે તેવી વ્યવસ્થાને નાણાકીય સંચાલન કહે છે. તો તમે એટીએમ મશીનનો તમારા મારી સાથે તમે યુઝ કર્યો હોય અથવા તો ન કર્યો હોય તો તમે એટીએમ મશીન જ્યાં હોય છે એની આજુબાજુ જોઈ શકો છો 24x7. એનો મતલબ શું કે એક દિવસના 24 કલાક અને અઠવાડિયાના સાથે 7 કલાકો, અઠવાડિયાની સાથે 7 દિવસ તમને પૈસા અહીંયાથી મળી રહે. એટીએમ ઓટોમેટિક ટેલર મશીન, એટલે કે તમારે રાતે પણ પૈસાની જરૂર હોય તો તમે બેંક તો રાતે ખુલી ન હોય તો એટીએમની મદદથી તમે પૈસા ઉપાડી શકો. હા, પણ એના માટે તમારા ખાતામાં પૈસા હોવા એ જરૂરી છે. એટલે આ શું બતાવે છે કે આધુનિક નાણાં, જ્યારે તમે રાતે પણ નાણાંની જરૂર પડે એટલે જ્યારે નાણાંની જરૂર હોય ત્યારે પણ નાણાં મળી રહે તે વ્યવસ્થા એટલે નાણાકીય સંચાલન. અને હવે તો આપણે મોબાઈલની મદદથી પણ પેટીએમ ને ગૂગલ પે એવા જુદી જુદી પદ્ધતિથી પણ આપણે નાણાંને ચૂકવણી અને ટ્રાન્સફર કરી શકીએ છીએ. એટલે એફ ડબલ્યુ પાઇસના મત મુજબ ખૂબ જ સરળ વ્યાખ્યા આપવામાં આવી છે કે આધુનિક અર્થતંત્રમાં નાણાકીય સંચાલન એટલે જ્યારે નાણાંની જરૂર હોય ત્યારે નાણાં મળી રહે તેવી વ્યવસ્થાને નાણાકીય સંચાલન કહે છે. આગળ બીજા ભાઈ છે કે રેમન્ડ છે ચેમ્બર્સના જણાવ્યા મુજબ નાણાકીય સંચાલન એટલે નાણાકીય બાબતો કે નિર્ણયો લેવા, તેનો અમલ સરળ બનાવવા, જરૂરી પગલાં લેવા અને તેની આલોચના કરવી. કંપનીની અંદર તો નાણાંની ખૂબ જ જરૂર હોય તો વધુ પ્રમાણમાં અને કંપનીઓ કઈ રીતે નાણાંની છે તમે એસપીની અંદર ભણો છો કે કંપની શેર ડિવેન્ચર બહાર પાડી અને નાણાં લેતી હોય છે. જ્યારે જેટલી જરૂર એટલા જ જો નાણાં લેવામાં આવે તો જ કામ. જો વધુ પ્રમાણમાં જો ઓછી નાણાંના લઈ લેવામાં આવે તો કંપની અને ગુજરાતીની કહેવત મુજબ 1,12,000 કરે. તો નાણાકીય સંચાલન એક એવી વ્યવસ્થા છે કે જ્યારે જરૂર હોય ત્યારે જ લેવાય તે બહુ મહત્વનો નિર્ણય છે. નાણાકીય વ્યવહાર કરવો અથવા તો ઓછીના નાણાં લેવા, એટલા માટે ચેમ્બર્સને જણાવ્યા મુજબ નાણાકીય બાબતો અંગે નિર્ણય લેવો. પહેલાં તો નિર્ણય લેવો કે કેટલા પૈસાની જરૂર છે,
તેનો અમલ સરળ બનાવવા જરૂરી પગલાં લેવા, નિર્ણય લઈ લીધો પછી એ કેટલો અસરકારક રહેશે નાણાં એના માટે જરૂરી પગલાં લેવા અને તેની આલોચના કરવી. આલોચના કરવી એટલે એના પર ટીકા ટિપ્પણી કરવી, કેટલી લાભ આ નાણાં જે આવ્યા છે કેટલા લાભદાયક છે, કેટલા ગેરલાભ છે. કારણ કે ઊંચા વ્યાજના જો પૈસા લીધા હોય તો મોંઘા પણ મળે, એટલે કે આલોચના એટલે ટીકા ટિપ્પણીઓ પણ કરવી. એટલે ચેમ્બર્સની આખી વ્યાખ્યા જોઈ તો નાણાકીય સંચાલક એટલે નાણાકીય બાબતો અંગે નિર્ણયો લેવા, તેનો અમલ સરળ બનાવવા જરૂરી પગલાં લેવા, નિર્ણય લેવો, પગલાં લેવા અને આલોચના કરવી, આખી પ્રક્રિયાને નાણાકીય સંચાલન એવો શબ્દ આપ્યો છે. ત્યાર પછી પ્રોફેસર એમ કિંબાલના જણાવ્યા પ્રમાણે નાણાકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું, ભંડોળ એટલે પૈસા એકત્ર કરવા, તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો, એટલે કે એ જે કંઈ નાણાં મળી ગયા છે ખુશીના છે, ઇષ્ટતમ એટલે વધુમાં વધુ, વધુમાં વધુ તેનો ઉપયોગ કરવો તથા તેની યોગ્ય ફાળવણી કરવી. પહેલા પૈસા એકત્ર કરવા, પછી તેનો ઇષ્ટતમ એટલે કે વધુમાં વધુ તેનો ઉપયોગ કરવો અને આ જે ઉપયોગ થયો છે એમાંથી જ એની પાછી શું કરવી, તો કે યોગ્ય રીતે એની ફાળવણી કરવી, એટલે કે નાણાકીય સંચાલન. એટલે આ જુદા જુદા ત્રણ લેખકોએ પોતાના ત્રણ જુદા જુદા મંતવ્યો બતાવ્યા છે. તો અંતે તો એક જ વાત કહેવા માંગે છે કે નાણા માટેનું કરવામાં આવતું સંચાલન એટલે કે આ નાણાકીય સંચાલન. ઉપરોક્ત વ્યાખ્યાઓ પરથી સ્પષ્ટ થાય છે કે નાણાકીય સંચાલન ક્ષેત્ર એટલું વિશાળ છે કે જેમાં ધંધાની શરૂઆતથી તેના વિસ્તરણ અને અંત સુધીના ધંધાના બધા જ નાણાકીય નિર્ણયો આવરી લેવામાં આવે છે. હવે આમ જુઓ તો નાણાકીય ક્ષેત્ર એટલું બધું વિશાળ છે કે ધંધો જ્યાંથી શરૂ થયો, પછી તેનું વિસ્તરણ એટલે વિકાસ થયો અને પછી ધંધાનો જે અંત આવે ત્યાં સુધી બધામાં નાણાકીય નિર્ણયો છે એ આવરી લેવામાં આવે છે, મતલબ તેનો સમાવેશ કરવામાં આવે છે. આમ તમે સામાન્ય જ વિચાર કરો કે તમે કોઈ એક દુકાન અથવા કોઈ પણ ધંધો કરવા માંગો છો, તો એ ધંધો કરવાની તમારામાં વિચાર આવ્યો દુકાનની સ્થાપના આપણે 11મા ધોરણમાં વાણિજ્ય વ્યવસ્થામાં પણ અભ્યાસ થયો હતો, તો કે પેલા છે તમારે પ્રવર્તકથી મનની અંદર વિચાર આવે કે મારે આ ધંધો કરવો છે, તો સૌથી પહેલા ધંધો કરવા માટે એ શું નક્કી કરશો કે મારે આના પાસે કેટલી મૂડી જોશે, આ ધંધો શરૂ કરવો છે. દાખલા તરીકે આપણે કાપડની દુકાન બંધારણ લઈએ, તો તમારે કાપડની દુકાન શરૂ કરવી છે તો એના માટે મારે પહેલાં તો કેટલી મૂડી રોકાણ છે, ધારો કે 5 લાખનું મૂડી રોકાણ કરવું છે, દુકાન તમારી પોતાની છે અને 5 લાખની તમે ખરીદી કરો છો, એટલે કે ધંધાની શરૂઆતથી કાપડો તમે જુદા જુદા શહેરોમાંથી મંગાવી લેવામાં છે, કાપડ મિલો મૂકી ગયા છે, તૈયાર કાપડો જ્યાં મળતા હતા ત્યાં. એટલે સૌથી પહેલાં તો તમે ધંધાની સ્થાપના માટે વસ્તુની ખરીદી કરી, એટલે આ વસ્તુની ખરીદી કરી તો એના માટે પણ નાણાંની જરૂર પડી. પણ આ નાણાં ક્યાંથી 5 લાખ રૂપિયા તમે ક્યાંથી લાવ્યા છો, જો બેંકમાંથી લોન તરીકે લીધા હોય તો એ બેંકમાં વ્યાજનો દર કેવો છે એ પણ જોવું પડે, જો મોંઘા વ્યાજના દરે નાણાં લીધા હોય તો એ નાણું મોંઘું પણ હોય એ પણ બની શકે. એટલા માટે જે નાણું લઈ આવવામાં આવે છે તેનો ઇષ્ટતમ ઉપયોગ થાય એ પણ નાણાકીય સંચાલનનો જે ભાગ છે. હવે ધંધો સ્થપાઈ ગયો, તમારે કાપડનું દુકાન સ્થપાઈ ગયું, હવે તમારો ધંધો સારો ચાલવા માંડ્યો, સારો ચાલવા માંડવાનો મતલબ શું કે તમારે ગ્રાહકોની સંખ્યા વધી ગઈ, બજારની અંદર ખૂબ નાના થઈ ગઈ, તો બાજુમાં જ તમે છે બીજીની દુકાન પણ શરૂ કરો છો, એટલે કે ધંધાનું શું કરો છો, વિસ્તરણ કરો છો. ધંધાનું જ્યારે વિસ્તરણ થતું હોય ત્યારે પણ નાણાંની જરૂર પડે છે, એટલે આમ એક તો દુકાનમાં તમે બીજી દુકાન શરૂ કરી એ ધંધાનું વિસ્તરણ થયું અને અંતે એવી પણ સ્થિતિ આવેલી ક્યારેક કોર્ટની સંજોગો, હાલના પણ સંજોગો મુજબ કોરોનાની સ્થિતિ જોઈએ તો એવી સ્થિતિની અંદર તો શું કે કોઈ ગ્રાહકો અને અમુક વસ્તુઓ છે જીવન જરૂરી વસ્તુ જ ગ્રાહકો છે અત્યારે લેવા માંગતા હોય, આ કે આર્થિક સ્થિતિ બધાની નબળી થઈ જાય છે અને અર્થતંત્ર ખોરવાઈ ગયું છે આના કારણે, તો અત્યારે લોકો કેવી વસ્તુની જ માંગ કરશે, તો કે જે જીવન જરૂરી વસ્તુ છે એ, બાકીની મોસ્ટ ઓફ ની વસ્તુઓ કે જે કઈ વસ્તુ છે એને મુલતવી પણ રાખી દે. તો આમ શું થશે કે ક્યારેક પરિસ્થિતિની અંદર ધંધાનો અંત પણ લાવવો પડે છે, તો ધંધાનો જયારે અંત લાવવો પડે છે તો એમાં પણ નાણું છે એ મહત્વનો કરી શકાય. આમ જોઈએ સમગ્ર રીતે નાણાકીય સંચાલન એ ભેદ જોયું, એમાં જુદા જુદા
ગણી શકાય. હવે આપણે તેની લાક્ષણિકતાઓ